ધ્યાન આવ્યા આવતો છે. તો આજે આપણે ભણવાના છે પવન. પવનોના ત્રણ પ્રકાર આત્મા ધોરણ, કાયમી પવનો, મોસમી પવનો અને ત્રેણી પવન. પૃથ્વી સપાટી ઉપર કેટલાક ભાગમાં બારે માસ નિશ્ચિત દિશામાંથી જે પવનો વાય એવા પવનોને કાયમી પવનો કહે છે. આ પવનોને વેપારી પવનો પણ કહેવાય, પશ્ચિમીય પવનો પણ કહેવાય અને ધ્રુવીય પવનો પણ કહેવાય. માનો કે કોઈ એક દિશામાંથી આવતા પવનો હોય અને બારે મહિના આવતા હોય, કોઈ એક જ દિશામાંથી, દાખલા તરીકે આમ જ્યાં પવન આવતા હોય અને રોજ દર વખતે એ જ દિશામાંથી આવતા હોય ઉત્તરમાં ગયા અને બારે મહિના આવતા હોય, તો આવા પવનોને કહેવાય છે કાયમી પવન. બીજા પવનો આવે છે એને કહેવાય છે મોસમી પવન. ભારતમાં ત્રણ ઋતુ છે, ઉનાળો, શિયાળો અને ચોમાસું. પણ મોસમ પ્રમાણે જે પવનો આવે એને મોસમી પવન કહેવાય. વાસ્તવમાં બે જ ઋતુ છે સાચી, ઉનાળો અને શિયાળો. હવે કેવું થાય તમે જોયું, આ ભારત દેશ છે, ભારત દેશની ત્રણ બીજાએ પાણી છે. હવે જ્યારે ઉનાળો હોય, બરાબર, ઉનાળો હોય ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર વધુ પડે અને અહીં કેવો પડે, ઓછો પવન પડે, બરાબર. હવે સમુદ્ર ઉપર ઓછો પવન હોય, સૂર્યના પ્રકાશ ત્રાસા હોય, તો અહીં સૂર્યના કિરણો પૃથ્વી ઉપર સીધા પડતા હોવાથી પૃથ્વી ઉપરની હવા પાતળી થઈ જાય, બરાબર, અને સમુદ્ર ઉપર હવા જાડી હોય, તો સ્વાભાવિક છે કે જાડો માણા હોય કે પાતળા માણા હોય, તો અહીંયા પાતળી હવા છે, આ બધામાં જાડી હવા છે, તો જાડી હવા કઈ બાજુ વહે, ઉપર, કઈ બાજુ જાય, જમીન બાજુ, બરાબર. તો સમુદ્રમાંથી જમીન બાજુ જે પવન જાય એ કઈ ઋતુમાં જાય, ઉનાળા. તો આ ઉનાળામાં આ બાજુથી પવન હોય. હવે દરિયામાંથી જે પવનો આવે એ પોતાની સાથે શું લઈને આવતું હોય છે, પોતાની સાથે વાદળા લઈને આવે. કારણ કે ઉનાળામાં જ્યારે વાદળા બંધાણા હોય તો એ જ્યારે સમુદ્રમાંથી પવન આવે તો એ ભેજ લઈને આવે અને એ વાદળા લઈને આવે, એટલે ઉનાળા પછી આપણે ભારતમાં વરસાદ આવે. સમજે, ઉનાળા પછી શિયાળો કેમ, એટલે સોરી ચોમાસું કેમ, તો એ વરસાદ. તો આ પવનો ઉનાળામાં આવ્યા. હવે બરોબર આનું ઊંધું, જેવો શિયાળો બેરે, એટલે કે હવે દિવાળી પછી શિયાળો બેરી જાય, એટલે શું થાય ખબર છે, પવનો છે ને એ ઉપરથી જમીન બાજુથી આ બાજુ આવશે. હવે આપણે પવન આવે, માનો કે આ ઉત્તર ભારત છે, આપણે ચીન ને રશિયામાંથી પવન આવ્યા, હું કામ નાથી પવન આવ્યા, તો કે શિયાળાની અંદર આયા હવા છે એ જાડી હોય દરિયામાં અને પાતળી છે, બરાબર. હવે સોરી, આયા પાતળી હોય અને અહીં જાડી હવા. હવે રશિયા અને ચીનમાંથી પવનો આવ્યા, અહીંયા આવ્યા ને, એટલે અહીંયા કોણ આવ્યું, તો કે હિમાલય આવ્યો. હિમાલય કીધું એ ઉપર એકલો થામાં, મારી સાથે સાથે મારા ડુંગરા ઉપર બરફ છે, એટલે પવનો કેવો કરી નાખ્યો, ઠંડા કરી અને પવનો આવે. હવે આ બાજુથી આવ્યા એટલે તમે જુઓ શિયાળામાં આપણને ઠંડી લાગે, બરોબર. સૌથી વધારે ઠંડી તો કે કાશ્મીરમાં હોય, પછી હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, પછી રાજસ્થાન, પછી ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળમાં આ ઓછી કરે. કેરળમાં તમે શિયાળામાં જાઓ તો તમારે ગરમ કપડાં ન પહેરવા, કારણ કે જમીન ઉપરથી સમુદ્ર ઉપર પવન. હવે એ પવનો છે એ ઠંડા હોવાના કારણે આપણને શિયાળામાં ઠંડી લાગે. તો આપણે બે વસ્તુ, ઉનાળામાં પવનો સમુદ્રમાંથી જમીન તરફ ગયા અને શિયાળામાં પવનો જમીન ઉપરથી સમુદ્ર તરફ ગયા. હવે આ મોસમ પ્રમાણે પવનો બદલાતા હોવાથી આ પવનને કહેવાય છે મોસમી પવન. કયા પવનો કહેવાય, મોસમી પવન. હવે એક બીજો પ્રશ્ન છોકરાઓ, કે સાહેબ ઉનાળામાં તો બહુ વરસાદ આવે, બહુ તડકો પડે, સોરી એટલો બધો તડકો પડે, 50-50 ડિગ્રી સુધી ભારતમાં પહોંચી જાય,
તો ઉનાળાના 3 મહિના વરસાદ આવતો કેમ નથી? વરસાદ ક્યાં જાય છે? તો એની માટેની વાત છે કે ઉનાળાના 3 મહિના દરમિયાન જે પવનો દરિયા બાજુથી જમીન બાજુ આવે એ પોતાની સાથે હું લઈને આવે, મેં અગાઉ કીધું કાપ લઈને આવે, એ કાપ અલા સોરી વાદળા અને ભેજ લઈને આવે. એ ભેજ અહીંયા આવતા 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 પેલા અહીંયા આવે, જેવા ભેજ અહીંયા આવે એટલે હિમાલય અવડો મોટો થાય, અહીંથી ચાલુ કરીને અવડો મોટો. તો અવડા મોટા હિમાલયમાં વાદળા છે એ અટવાઈ જાય, પછી અહીંયા અટવાય, પછી અહીંયા ભરાય, પછી અહીંયા ભરાય, પછી રાજસ્થાનમાં ભરાય, પછી ગુજરાતમાં ભરાય, એમ ભરાતા 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 ઠેઠ કેરળ સુધી ભરાય. હવે અહીંથી વાદળા ભરાતા ભરાતા અહીંયા પોગે ત્યાં સુધી 3 મહિના થઈ ગયા, પછી બેઠે તરત વરસાદનો મહિનો. હવે વરસાદ આપણા ભારતમાં ક્યાંથી ચાલુ થાય ખબર તમને? કેરળથી ચાલુ થાય. તો કે હું કામ કેરળથી વરસાદ ચાલુ થાય? તો કેરળ છે ત્યાં પુષ્કળ જંગલો છે, અને જંગલો હોય ને વાદળા જલ્દી ટાઢા થાય. જેવા ટાઢા થયા એટલે કેરળમાં વરસાદ પડ્યો, કેરળ પડ્યો, તમિલનાડુ, કર્ણાટક, પછી કેરળમાં વધુ વરસાદ પડે એની કરતા ઓછો કર્ણાટકમાં, ગોવામાં એની પછી એની કરતા ઓછો વરસાદ મહારાષ્ટ્રમાં, એની કરતા ઓછો વરસાદ ગુજરાત અને મધ્યપ્રદેશમાં, એની કરતા ઓછો વરસાદ રાજસ્થાનમાં અને પાકિસ્તાનમાં જતા વરસાદ આવો ઓછો થઈ ગયો. જોયું કેરળ જેટલો વરસાદ પછી અહીંયા નહોતો, એને કારણ મોસમ પ્રમાણે વરસાદ આવ્યો, મોસમ પ્રમાણે પવન ઠંડો ગરમ થાય તે માટે થયું. ભારતમાં મોસમી પ્રકારનો દેશ કહેવાય, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા આ બધા મોસમી પ્રકારના દેશો છે, આખા પાડોશી કયા દેશો. પછી ઘણી વખત કાંઈ હોય નહીં અને છાપામાં આવે કે સાહેબ 2 દિવસ પછી ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે. હવે આવા વાવાઝોડા છે એ કોઈ કારણસર પૃથ્વી ઉપર કોઈ લૂ લાગવાથી અથવા તો કોઈ ઠંડી લહેર આવવાથી વાતાવરણ અચાનક જ તે વાતાવરણ છે એ ફરવા મળે, પવન ફરવા મળે અને ફરવાને લીધે વાવાઝોડું ઉદ્ભવે અને એ વાવાઝોડું સમુદ્ર કિનારાના વિસ્તારની અંદર નાનું મોટું નુકસાન લઈ આવે. તો એવા કોઈ દૈનિક એટલે દિવસ, દૈનિક એટલે દિવસ, તો આવા પવનોને દૈનિક પવન અથવા તો સ્થાનિક પવન કહેવામાં આવે છે. તો આવું કોક વખત જ બને, રોજ ન બને. વાવાઝોડું રોજ આવે છે બરોબર નથી આવતું, ગરમી રોજ પડે છે નહીં, કોક વખત તો આપણને એમ થાય ઉનાળામાં સાહેબ બહુ લૂ હતી, આ તો બહાર નીકળવી છે ત્યાં આપણે આ કામ લૂથી ભરાય છે. કોક વખત ઉનાળો હોય અને વાવાઝોડું આવી જાય, કોક વખત શિયાળામાં વાવાઝોડું આવી જાય. તો આ વાવાઝોડું આવવું, લૂ લાગવી, આ બધી વસ્તુ દૈનિક પવનોને આધારે છે. તો આપણે 3 પવનો શીખ્યા, પહેલાં કાયમી પવન જે એક એક જ દિશામાંથી 12 મહિને આવતા હોય એવા પવનોને કયા પવનો કહેવાય? ઋતુ પ્રમાણે પવન બદલાય એવા પવનોને કયા પવન કહેવાય? અને કોઈ કારણસર સ્થાનિક જગ્યાએ પવનનો શીત લહેર અથવા તો લૂ લાગે તો એવા પવનોને દૈનિક પવન. આમાં કોઈને કાંઈ ડાઉટ, કોઈને ન સમજણ હોય, ચાલો અસ્તુ.